સૂત્રાપાડા ખાતે યોજાયેલા કારડીયા રાજપૂત સમાજના સમૂહલગ્નમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ પારડે આ સમૂહલગ્નમાં ખાસ ઉપસ્થિત રહી 33 નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. દર વર્ષની જેમ જ આ સમૂહલગ્ન સમારોહમાં કારડીયા રાજપૂત સમાજના સૌ કોઈએ પોતપોતાના કામધંધા અને ખેતીવાડી બંધ રાખી બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. કારડીયા રાજપૂત સમાજના આ ભગીરથ કાર્યમાં યુવાનો દ્વારા અલગ અલગ સમિતિઓ બનાવી કાર્ય દીપાવ્યું હતું. કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ વડીલોએ આશીર્વચન પાઠવ્યા હતા. સૂત્રાપાડા મુકામે કારડીયા રાજપૂત સમાજ 10 વર્ષ પહેલાં સમૂહ લગ્નની શરૂઆત સૂત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના નવયુવાનો સાથે મળી અને શરૂઆત કરી છે. આ 10મા લગ્ન છે. 10મા લગ્નની અંદર 33 દીકરા દીકરીઓ જોડાયેલા છે અને આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક સમૂહ લગ્ન એટલા માટે છે કે હું અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખને નાતે હું દરેક જિલ્લામાં આખા ગુજરાતમાં જાઉં છું, પણ અહીંયા મારું પોતાનું વતન હોય અને લગ્ન એવી રીતે નક્કી ગોઠવણથી કરીએ છીએ કે એક પણ કંકોત્રી કે જમણવાર જાહેર ફંક્શન ન કરવાનું. સાથે સૂત્રાપાડા ગામના 800 ઘર કારડીયા સમાજના છે, આખો અડધો દિવસ બંધ પાડી સૂત્રાપાડાના નવયુવાનો છેલ્લા 20 દિવસથી રાત દિવસ મહેનત કરે અને આ સમૂહ લગ્નનું સમૂહ ભોજન એટલે 10-12 હજાર લોકો ઓછામાં ઓછા સમૂહ ભોજન કરે છે અને દરેક વસ્તુઓ અલગ પડે એ રીતે સવારના 6 વાગે જાન આવે છે. અત્યારે 12 વાગ્યા પછી જમણવાર સાથે જાનને વળાવીએ છીએ. આવો ઐતિહાસિક આખા ગુજરાતમાં ક્યાંય હું બધામાં જાઉં છું, પણ આવા લગ્ન ઐતિહાસિક સૂત્રાપાડા જેવા ક્યાંય જોવા મળ્યા નથી. અને સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખને નાતે હું દરેક મારા દીકરા દીકરીનું તો હૃદયથી સ્નેહ હોય, પણ સૂત્રાપાડા મુકામે જે 33 દીકરા દીકરી જોડાના છે એને મા ભવાની લાંબુ આયુષ્ય સુખી સમૃદ્ધ અને ખૂબ પ્રગતિ એના જીવનમાં કરે એવી ભવાની માતાને પ્રાર્થના. યુવાનો સંસારમાં જે જમવાથી બંને જોડીઓ હોય કરે છે એનું આંગણું પવિત્ર બની જાય, એને આંગણે કોઈ અતિથિ આવે, મહેમાનો આવે, કુટુંબ પરિવાર આવે ને બેસે, આગત સ્વાગત કરવામાં આવે, એનું જીવન ધન્ય બની જાય માટે એક